સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાયું. મુખ્યમંત્રીએ મનપા કમિશનર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનિટરિંગ રાખી રહી છે. લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે, દરિયા કિનારે અને પાણી ભરાયું હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. કતાર ગામના શબરીનગર, કડક ડક ઓવારા અને રેવાનગરમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. ઉકાઈ ડેમ અને ભારે વરસાદને કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથી જ માર્કિંગ કરવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે. ઉકાઈ ડેમની ટીમ સાથે સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે. શહેરમાં મોસમ વિભાગના અનુમાન અનુસાર જો ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન આને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કાલે માનનીય મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ગુજરાત સરકારશ્રી તરફથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને સતત માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે. હાલ સુરત શહેરની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિ છે, પવનની પરિસ્થિતિ છે અને સાથે સાથ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે, આ બધી બાબતોને ધ્યાને લઈને અત્યારે સુરત શહેરમાં કોર્પોરેશન, પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, કલેક્ટર વિભાગ અને બધા જ વિભાગો મળીને 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એકબીજાના સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. ઉકાઈ ડેમમાં અત્યારે 2,47,000 જેટલું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે એરિયાઝ અફેક્ટ થયા છે આમાં 152 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. એમના માટેના શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટ અને પાણીની અને મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના ડક્કા ઓવારા વિસ્તારમાં જો પાણી ભરાયું છે એમના કારણે ત્યાં 400 જેટલા લોકોને ફૂડ પેકેટ્સ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમના સિવાય જે જે વિસ્તારમાં સ્પેશિયલી જો કોઝવે છે કે નાવડી ઓવારા વગેરે જેવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં બેરિકેડિંગ કરીને અને પોલીસના સાથે સંકલન કરીને લોકો સ્પેશિયલી ત્યાં નહીં જાય એમના માટેના અલર્ટ્સ પણ તંત્ર તરફથી મોકલવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભારે વરસાદ અને પવન અને ડિપ્રેશનને ધ્યાને રાખીને સમુદ્રના કિનારા ઉપર માછીમાર અને લોકો નહીં જાય એમના માટેના પણ અલર્ટ્સ આપવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે. આજે જન્માષ્ટમીનો પણ તહેવાર છે એટલે સમગ્ર સુરત શહેરમાં આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભીડવાળા કોઈ વિસ્તાર હોય અથવા તો ટ્રાફિક વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ થાય એમના માટે પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તમામ પરિસ્થિતિ ઉપર કોર્પોરેશન વિવિધ વિભાગો સાથે સંકલન કરીને 24/7 મોનિટરિંગ કરી રહ્યું છે. આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે ભારે વરસાદ, પવન અને ડિપ્રેશનની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખાસ કરીને બાળકો, સિનિયર સિટીઝન્સ અને પ્રેગ્નન્ટ વુમેન બહાર ના નીકળે. અને બીજું, તાપી નદીના પ્રવાહ વધારે હોવાથી તાપી નદીના આજુબાજુના વિસ્તારોમાં લોકો ના જાય અથવા તો ખાડીમાં વિસ્તારમાં પ્રવાહ વધારે હોવાથી ત્યાં ના જાય અથવા તો સમુદ્રના કિનારા ઉપર અત્યારે ડિપ્રેશન અને પવન અને વરસાદની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકો મૂવમેન્ટ ના કરે એવી હું અપીલ પણ કરું છું. કોઈને પણ પેનિક થવાની કે ગભરાવાની કોઈ પણ જરૂરત નથી. એડવાન્સમાં જે આગોતરા પગલાં લેવાના છે એમના માટે તંત્ર પૂરું સજાગ છે. અત્યારે આજના માટે મોસમ વિભાગ તરફથી રેડ અલર્ટ સુરત શહેરને આપવામાં આવ્યું છે અને એમના કારણે ભારે વરસાદની પરિસ્થિતિની સંભાવના છે અને સાથે સાથ ઉપરવાસમાં જો વરસાદ થઈ રહી છે ત્યાંથી ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એ બે પરિસ્થિતિને ધ્યાને તંત્ર વોચ કરી રહ્યું છે. જે જે પણ જરૂરત પડશે એ પ્રમાણે આગોતરો કામગીરી કરવામાં આવશે. અત્યારે જ્યાંથી શિફ્ટિંગ કરાવવામાં આવ્યું છે એવા કતાર ગામમાં શબરીનગર એરિયા છે, વેસ્ટ ઝોનમાં પાલ આરટીઓની પાછળ અને રીવાનગર છે અને સેન્ટ્રલ ઝોનમાં જો ડક્કા ઓવારા એરિયા છે ત્યાં
પાણી ભરાયાનો પ્રશ્ન ઉપસ્થિત થયું છે અને ત્યાં વેસ્ટ ઝોન અને કતારગામ ઝોનમાં ઓલરેડી 152 જેટલા લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યમાં જ્યારે વરસાદની પરિસ્થિતિ અને ઉકાઈ ડેમમાંથી જો વધારે કોઈ પાણી છોડવામાં આવે એને ધ્યાને રાખીને જ્યાંથી પણ શિફ્ટિંગ કરાવવાનું હશે તંત્ર આગોતરું શિફ્ટિંગ કરશે. અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડગેટને ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે. તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે, પણ જે પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્ર તરફથી આપવામાં આવશે. મેમ અત્યારે કોઝવેની સપાટી 10 મીટરની ઉપર ચાલી રહી છે, કોઝવેની સપાટી 11 મીટરની આસપાસ, 1 મીટરની આસપાસ કેટલું કહેવાય છે ડિસ્ટન્સ છે. જો આગામી દિવસમાં વધુ વરસાદ પડે પાણી છોડવામાં આવશે તો કયા કયા વિસ્તારમાં ઇફેક્ટિવ થઈ જશે? જો ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે. એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે. અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માંગતા નથી, પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે. એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ કરી રહી છે. આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી. કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં 24x7 કાર્યરત છે. ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે, એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે.